પણ ભગવાન શિવજીએ વિચાર્યો કે બીજી ચર્ચા કરે એ પહેલાં હું ભગવાનની કથા ઉપાડી લઉં. તો કૈલાસ ભવનમાં પરમાત્મા શિવજીએ કથાનો પ્રારંભ કરી દીધો છે. લગે કહન હરિ કથા રસાલા, દક્ષ પ્રજેશ ભયે તેહિ કાલા, બડે અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાનુ હૃદય તબ આવા. નહીં કહું અસ જનમાં જગમાહી, પ્રભુતા પાય જાય મદ નાહી. પરમાત્માએ ભગવાન શિવજીની કથા, ભગવાન રામની કથા શરૂ કરી દીધી. સતીનું મન કથામાં હતું જ નહીં, લાગતું જ નથી. એ વખતે આકાશમાં પસાર થતા વિમાનોનો મોટો અવાજ થાય છે અને સાંભળી શિવજીએ કહ્યું, આ અવાજ શાનો થાય છે એની તપાસ કરો. એટલો મોટો અવાજ, શિવજી કહે, સતી હું તપાસ કરવા બેઠો નથી, હું કથા કરવા બેઠો છું. સામાન્ય કથાકાર હોય તો એ ઉઠીને તપાસ કરે કે આટલા મોટા વિમાનો બધા જાય છે અને આ બાજુ હકીકતમાં બધું છે શું. હવે એમાં દક્ષએ બહુ મોટો યજ્ઞ કર્યો છે, બધાને બોલાવ્યા છે દક્ષએ, કિન્નર, નાગ, સિદ્ધ, ગંધર્વા, પણ પોતાની દીકરી અને જમાઈને એને બોલાવ્યા નથી. જુઓ ભાઈ, એક બીજી વાત યાદ રાખજો, તમારી ઘરે કોઈ પણ પ્રસંગ હોય અને તમારા જમાઈને ગમે એમ કરીને તમે રિજાવી લેજો, સગા સંબંધીને, ભાઈઓને પણ. કારણ કે આપણી ઘરે પ્રસંગ હોય ને આપણી દીકરીને જ આપણે ન બોલાવીએ તો બધા વિમાન લઈ લઈને આમ કૈલાસ ઉપરથી જાય છે, ત્યારે પાર્વતીને એમ થાય છે કે આટલા બધા વિમાનો ક્યાં જાય. તો પછી પાર્વતીનું કોક તો હોય ને, એક બહેનપણી હતી, એને નીચે વિમાન ઉતાર્યું ને એને કીધું કે તને ખબર નથી તારા બાપની ઘરે મોટો જગન છે. બહુ મોટો નિશાસો પાર્વતી નાખે છે કે એ તો મને ખબર જ નથી. હા, પણ તને પત્રિકા નથી આવી? એક વાત યાદ રાખજો બહેનો, બાપની ઘરે જગન હોય, દીકરીને પત્રિકા ન મળે તો દીકરી કેવો નિશાસો નાખે. તો પાર્વતી શું કહે છે, ના ના, હું મારા બાપને તો બહુ વાલી છું, પણ એ તો ટપાલી ભૂલી ગયો હશે, બાપનું ઢાકે છે. અને આમ બહુ મોટો જગન થાય છે બધા, અને શિવજી સમાધિમાંથી જાગે છે અને ભગવાન ને પાર્વતીજી એમ કહે છે કે આપણે ક્યારે જાશું, કેમ બધી શાંતિ તો છે ને. તો પાર્વતી શું કે, શાંતિ તો ગઈ તમારી સમાધિમાં, મારા બાપની ઘરે આટલો મોટો જગન છે અને ચાલો આપણે બધા જઈએ. ભગવાન વાતને ધ્યાન દેતા નથી. એટલે પાર્વતીને એમ થાય છે કે આવડો મોટો જગન છે અને મારી વાતને ધ્યાન નથી દેતા કેમ. તો ભગવાન ભોળાનાથ કહે છે, સસરાની ઘરે કોઈ પ્રસંગ હોય તો જમાઈને ઈચ્છા તો હોય ને જવાની, પણ હું એમ કહું છું કે પત્રિકા ક્યાં દેવી, પત્રિકા ત્યાં આપણે ત્યાં નથી, કેવી રીતે આપણે જાવું. તો વિના પત્રિકા, એક બીજી વાત યાદ રાખજો, તમારી ઘરે પ્રસંગ હોય તો ગમે એમ કરીને તમારે સુધારી લેવો સગા વાલા જમાઈ. અહીં પાર્વતીને એમ થાય છે કે વાત સાચી છે કે કદાચ દીકરી, તો છતાંય પાર્વતી છે ને એ દલીલ કરે છે કે ભાઈ ચાર જગ્યાએ વિના પત્રિકા જઈ શકાય છે. કારણ કે બાપની ઘરે દીકરી વિના પત્રિકાએ જઈ શકે, શિષ્ય ગુરુને ત્યાં વિના પત્રિકાએ જઈ શકે, દીકરો પણ બાપની ઘરે, પત્ની પોતાના એટલે કે પતિની ઘરે વિના આમંત્રણે જઈ શકે. તો ભગવાન એમ કહે છે કે તમારી વાત સાચી છે, પણ દેવી તમારા પિતા જે છે આજે અભિમાની બહેરા છે. દક્ષ એ અભિમાનથી બહુ મોટા યજ્ઞની શરૂઆત કરી છે, પણ એના મૂળમાં દક્ષ સક્સેસ કેમ નથી ગયો, કારણ કે કોઈને અપમાનિત કરવા માટે યજ્ઞનો આરંભ કર્યો છે. માટે દેવી આવ નહીં, આદર નહીં, નહીં નહીં નો માને તે ઘર ન જાઈએ, ભલે કંચન વર્ષે મેં. જેના મેલ મોટા છે, જેના મન સાંકડા છે, એની ઘરે કોઈ દિવસ તમે જાશો નહીં. કારણ આજે દક્ષ જે છે એના મેલ બહુ મોટા છે, પણ એના મન સાંકડા થઈ ગયા. માટે દેવી તમે ન જાઓ તો સારું, પણ છતાંય સતી પરાણે પિયર જાય છે. હા, તો આપ સર્વને ખબર છે પરાણે પિયર જાય તો પછી એની દશા શું હોય. ભગવાન સમજાવે છે કે એની ઘરે તમે ન જાઓ અત્યારે. એક બીજી વાત યાદ રાખજો, તમારી ઘરે બહુ મોટો જગન હોય ને તો નાનું મન ન રાખજો. ઘણા લોભિયા હોય ને એને બે ત્રણ વાર રસોઈ બનાવવી પડે. ભાઈ પ્રસંગ છે થોડું વધે તો ગરીબોને જમાડી આવજો, પણ લોભ કરશો
અરે બેન દીકરીઓને હા અને ત્યારે છૂટા દિલથી તમે આવજો, જેમ અમારે સાધુઓને કેમ એક વ્યવહાર હોય છે દાન દક્ષિણાનો ભેટ દક્ષિણા, એમ તમારે પણ અરે દીકરીઓ આવે એ ક્યારે નારાજ થઈ ન જાય. હે એક પ્રજાપતિ હતા ને મને એમ કહેતા તમે કોઈ દીકરી સુખી નહીં થાય. મેં કીધું કેમ, કે અમે અમારા પ્રસંગમાં અમારી દીકરીને દુઃખી કરી, જેને અમે આમંત્રણ નહોતું આપ્યું એટલા માટે. માટે કહે છે મેલ મોટા અને મન હે મહેલ મોટા ને મન જના સાંકળા જેના મુખ માં રામનું નામ કોઈ જાસો ના એવાને આંગણે રે અતિથિ જેને લાગતા રે એની બેન આદર માન કોઈ જાસો ના એવાને આંગણે રે બીજા બધા મૂર્ખારે જેની વાણીમાં હોય તુચ્છ કાર હોય જાસો ના એવાને આંગણે રે સાથે હોય પ્રીતડી રે એ સરે સ્વારતને કાઢે ઘર બાર કોઈ ભગવાન કે દેવી મારે પણ સાસરે તો આવવું જોઈએ ને સસરાની ઘરે, પણ પત્રિકા ક્યાં. એટલે સતીને એમ થયું કે હું પિયર જાઉં, મારા બાપને સંપોટલા લેતા જાજો હારે. તો ખબર છે ને પછી કે હવે કેટલા દિવસનો વદાળ બોલો જોઈ, કેટલા દિવસનો વદાળ પરવતી જોરથી બોલો, કેટલા દિવસે પાછા આવશું જેટલા પીપારણીના પાંદરે માદેવજી. તો કહેવાનો મતલબ જે પરાણે, બીજી વાત બહેનો એ પરાણે પિયર ક્યારે ન જાઓ. ઘણી બહેનોને શું અપલખણ હોય ખબર છે કે ઘરમાં બરાબર કામ આવતું હોય ત્યારે જ પિયર યાદ આવે એને, જાઓ જાઓ. એટલે સતી પરાણે પિયર ગયા છે. ભાઈ પિયરમાં આવે છે, સરસ મજાનો યજ્ઞ ચાલે છે, પણ દક્ષએ પહેલેથી કહી રાખ્યું હતું કે મારી દીકરી આવશે પણ કોઈ સન્માન કરવું નહીં. અને એમાં ભાઈ
દીકરીને સૌથી વધારે ઈચ્છા પિયર જવાની ક્યારે થાય છે? માં બેઠી હોય ત્યાં સુધી. જોકે જાય પણ વધારે ઈચ્છા માં હોય ત્યાં. અને માં અને દીકરીનો અનોખો સંબંધ છે કે માં પણ પોતાના છેડે એક રૂપિયો બાંધ હોય અને દીકરીને ના આપે ત્યાં સુધી એને સંતોષ થાય નહીં. અને એમાંય કોઈ ભાભી જોઈ જાય પાછી તો વરી ઝઘડો થાય કે અમારી અમે શું નથી આપતા, અમારી નણંદબાને તો બધું આપી દે છે, મારી સાસુ બધું ક્યારેય નહીં આપે. અમુક વાતો બહુ સમજવા જેવી હોય છે. આમાં તમારો ઘરમાં જે ઝઘડો થાય, માં બેઠા હોય, સાસુ બેઠા હોય, નણંદ આવે ને, તો તમારે માની હાથે અપાવવું જેથી એને સંતોષ થાય. માં દીકરીનો એક અનોખો પ્રેમ છે, શંકા ના કરવી. દીકરાને આપ્યું એટલું દીકરીને ક્યાં જમીન ખોયડા બધા આપ્યા દીકરીને? કરી અવર આપ્યો છે. તો સરકાર હવે કહે છે કે હરખો ભાગ દીકરીનો હોય, પણ બાકી કાંઈ તમે દીકરાને આપે એટલું માં ક્યારેય દીકરીને આપતી નથી. પણ આવો ઝઘડો થતો હોય એટલે સતી આજે પિયર આવ્યા અને બહેનોને મળે છે, પણ છતાંય બહેનો મુસ્કાતા મુસ્કાતા મશ્કરી કરતા કહે છે કે ઘર બહાર કાંઈ બનાવ્યું કે નહીં, તમારે તારા ઘરવાળા કપડાં બપડાં પહેરે કે નહીં. માને મળે છે પણ બાપને ન મળે દીકરી ત્યાં સુધી એને સંતોષ થાય નહીં. દક્ષને મળવા માટે યજ્ઞની અંદર જાય છે અને યજ્ઞ કુંડ છે, યજ્ઞ કુંડની અંદર બધાને આમંત્રણ આપેલું છે, સ્થાપના કરેલી, પણ ઈશાન ખૂનો ખાલી છે, શિવની સ્થાપના કરેલી નથી. એટલે માં પાર્વતી આ સતી નારી છે. સતી નારીની એ વિશેષતા છે, ભારતીય નારી પોતાનું અપમાન સહન કરી શકે પણ પતિનું અપમાન ન સહન કરી શકે. એટલે દક્ષથી ઉત્પન્ન થયેલી દીકરી એમ કહે છે મારા બાપે ખોટું મારા પતિનું અપમાન કર્યું છે, હવે હું મારા પતિના વિરોધમાં થઈને પણ પિયર આવી પિતાને સમજાવવા માટે આવી, મારો બાપ માનવા તૈયાર નથી, મારા પતિએ મારો ત્યાગ કરી દીધો, હવે જીવવું બેકાર છે. બે બાજુથી જ્યારે દીકરીને તિરસ્કાર મળે પછી દીકરી અગ્નિ સ્નાન ન કરે બીજું કરે શું? આજે પાર્વતીએ વિચાર કર્યો કે હવે મારે આ દેહ નહીં જોઈએ, પણ આ અગ્નિની અંદર મારે આ દેહને વિરામ કરી દેવો છે. અને બધા ઋષિ મુનિઓ બેઠા હતા, બધાને કહેવા લાગ્યા કે અમારા બાપને તમે પ્રોત્સાહન આપી રહ્યા છો, હે ઋષિ મુનિઓ તમને બધાને એના ફળ મળશે. આમ ક્રોધ અગ્નિ હૃદયમાંથી પ્રગટ થયો છે, એક યોગ અગ્નિ છે. અને આજે સતીની આંખો લાલ બની છે અને સતીએ આજે ભગવાન શિવની હૃદયની અંદર આજે જલમો જલમ મને આ પતિ મળે એવી ભાવના સાથે અગ્નિની અંદર પોતાના શરીરને સ્વાહા કરી અને હોમી દીધી છે. ચારે બાજુ હાહાકાર જ્યારે થઈ ગયો, યજ્ઞ બંધ થઈ ગયો, દક્ષ યજ્ઞની અંદર વિઘ્ન આવ્યું છે. ભાઈ એક બીજી વાત યાદ રાખજો, દક્ષ યજ્ઞ તો બહુ સારો કર્યો પણ વિઘ્ન કેમ આવ્યું? કારણ કે બીજાને અપમાનિત કરવા માટે જે કાર્યનો પ્રારંભ થયો હોય એને ક્યારેય પણ સારું ફળ મળતું નથી. પોતાની દીકરીએ જ્યારે હોમી દીધા, પ્રાણ આપી દીધા, હાહાકાર થઈ ગયો. અને પછી તો નારદજી શંકર ભગવાનને સમાધિમાંથી જગાડે છે, તમારી પત્ની મરી ગઈ છે. તો ભગવાન કે બલું થયું ભાંગી ઝંઝાળ સુખે બચશું શ્રી ગોપાલ. ભગવાન આવી રીતે ન જીવાય, બહુ સીધા રહેશો તો લોકો તમને બનાવી જશે, કિસી કો છેડો મત, કોઈ છેડે તો એને છોડો પણ મત, એમ કરીને ભગવાનનું લોહી તેજ કર્યું, ભગવાને જટા પછાડી અને એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો છે. અને વીરભદ્ર કંખલની અંદર આવ્યો છે, કંખલની અંદર આવી અને આમ જેને જેને એમ કે આ યજ્ઞની અંદર ભાગ લીધો હતો, ભૃગુ વગેરે ઋષિઓની દાઢી ખેંચી લીધી, લોહીની નદીઓ વહેવા લાગી છે, અને કજિયાનું મૂળ જે દક્ષ હતો ને એનું તો માથું ભમે. આ બાજુ બધા દેવતાઓ ભેગા થયા, બહુ હાહાકાર થઈ ગયો, બહુ ખોટું થઈ ગયું, હવે આ સુધારવું કેમ? બધાએ વિચાર કર્યો કે હવે અવઢર દાની જે શંકર ભગવાન બોળા છે એને ફરી પ્રાર્થના કરો. વરી શંકરને પ્રાર્થના કરી અને દક્ષને સજીવન કરવામાં આવે છે, એને બોકડાનું મસ્તક મૂકવામાં આવે છે. અને બોકડો શું બોલે? બકરો હોય ને બે બે કરે, કારણ કે અશ્વિની કુમારની વિદ્યાથી દક્ષને સજીવન કરવામાં આવે છે. અને એ સજીવન જ્યારે થાય છે
ત્યારે ઈસુ બોલે બમ બમ ગિરનારી કે છે ને, ઓકડો બે બે બોલતો હતો, બહુ બે પણ એની અંદર ભેદ દર્શન બહુ હતું. શંકર ભગવાને આજે દક્ષને સજીવન કર્યો છે, બધા દેવતાઓ ખૂબ રાજી થયા છે અને ભગવાન તો હવે ફરી પાછા સમાધિમાં લાગી ગયા છે. આ બાજુ બધાય દેવતાઓ વિચાર કરે છે કે શંકર ભગવાનના લગ્ન થાય તો સારું. આ બાજુ હિમાચલ અને મા મેના ખૂબ તપ કરે છે, તપના પ્રતાપે એમને ત્યાં એક દીકરીનું પ્રાગટ્ય થાય છે, એ મા ઉમા ત્યાં પ્રગટ થાય છે અને મા ઉમા ફરી પાછા ત્યાં તપ કરે છે કે મને હવે તો મારા પતિનું સ્થાન શિખર ઉપર હોય એવા બાપને ત્યાં મારે અવતાર લેવો છે, એટલે શિખર ઉપર જેનું સ્થાન છે એને ત્યાં આજે પ્રગટ થયા છે અને આજે મા પાર્વતી સ્વરૂપે ઉમા સ્વરૂપે પ્રગટ થયા છે અને તપ કરવા માટે જાય છે. તપની પરીક્ષા થાય છે, તપની પરીક્ષા સ્વયં ભગવાન શિવ કરે છે, સપ્ત ઋષિઓ કરે છે અને પરીક્ષાની અંદર મા પાસ થાય છે અને ભગવાન શિવની સમાધિ, એક વખત કામદેવ આવે છે, બીજી વખત રામ પણ જગાડે છે. બધા દેવતાઓ એવું વિચારે છે કે ભગવાન શિવ અને પાર્વતીના જો લગ્ન થાય, કાર્તિકેય સ્વામીનું પ્રાગટ્ય થાય તો કાર્તિકેય સ્વામી છે એ તારકાસુર નામના રાક્ષસને મારે. દેવતાઓ બહુ સ્વાર્થી છે એટલા માટે આજે ભગવાનનો આજે પ્રાર્થના બધા દેવો કરે છે, શિવને જલ્દી સમાધિમાંથી જગાડીએ, શિવ વિવાહ થાય અને શિવજી એમ કે એમને ત્યાં કાર્તિકેય સ્વામી આવે માટે બહુ બધા તૈયારી કરવા લાગ્યા છે. અને જાનમાં આવવાની તો ભાઈ ઉતાવળ બધાયને હોય ને, શિવના લગ્નમાં કોને ના આવવું હોય, બધાયને જાનમાં આવવાની ઈચ્છા હોય. મોટા મોટા દેવતાઓ ઇન્દ્ર ને ઇન્દ્રાણી વગેરે આવ્યા છે, લક્ષ્મી નારાયણ આવ્યા છે, આટલા બધા સંતો અત્યારે આવ્યા છે. ભાઈ આ બધા સંતો તમે જાનમાં શિવની જાનમાં આવ્યા છો, હા ભગવાનને પરણાવવાના છે, ભલે આઈએ, આપકા સ્વાગત હૈ, સબ સંતો કા સ્વાગત હૈ, ઋષિ મુનિ આ ઇન્દ્ર ઇન્દ્રાણી. અને આ બાજુમાં મેના જ્યારે પોખવા માટે આવે છે ને, એવડી મોટી જાન આવી છે તો વિચારે છે કે ઓહો આટલા જાનૈયા રૂપાળા છે ને, આટલી અતરની શિષ્યો ખાલી કરી છે તો વરરાજા તો કહેવાય હશે. એટલે બીજા કહે છે હજી તો બહુ આગળ છે તમારા, તમે વરરાજાને જોશો એટલે બધી ખબર પડી જશે. આ વિષ્ણુની સવારી જોઈ માં મેના તો રાજી રાજી થઈ જાય છે. ઓહો હો મારા જમાઈ રાજ ક્યાં છે, તો કે એ તો હજી બહુ પાછળ છે, કારણ કે પહેલાં તો જમાઈને જોતા ક્યાં હતા, એમ જ હકાયું થતી હતી. આમ એવી જાન આવી, એમાં અણવર થઈને નારદજી આવ્યા છે. ભાઈ આ અણવર તો કોઈ જોઈએ ને, એટલે ગામના છોકરા પહેલાં કોઈ લગ્ન થતા ને તો વરરાજાને જોવા માટે જતા, એટલે જ્યાં શિવજીને જોયા ને ત્યાં ગામના છોકરા ઊભી પૂછડીએ ભાઈ ગા. એટલે પછી બેઠા બેઠા શિવજી એમ કહે છે કે ભાઈ આ ગામમાં એવો રિવાજ છે જમાઈને જોઈને છોકરા ભાગે, તો કે છે નહીં આપણે નવો શરૂ કર્યો છે. હા એવા છોકરા બીને ભાગ્યા કે ભગવાનનો વેશ પણ એવો હતો, હા જેનું વર્ણન કરવાનો આપણી પાસે ટાઈમ નથી, એવા વેશની અંદર ભગવાન, કારણ કે બધા પોતપોતાને તૈયાર કરતા હતા, શિવને તૈયાર કરવા કોઈ તૈયાર, એટલે ભગવાને કીધું કે હગાવાલાને લેવા જોઈએ ને, તો સ્મશાનમાંથી ભૂત બોલાવ્યા, પ્રેત બોલાવ્યા, હા આ કોઈ અડધા માથાવાળા, કોઈ આખા માથાવાળા, કોઈ ત્રિશુલધારી, બધા હગાવાલાને બોલાવ્યા. બહુ મોટી જાન, હાલો જઈએ હે મારી. Shut up.
મારે હલી જાય એ 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 મારે હલી જાય નાનેરી રામ પરણે પાર્વતી ને શંકર ભગવાન એ શંકર ભગવાન મોરે ભોલે નાથ